नमस्कार मित्रों, आजे नोबत डिजिटल ना आंगणे अपनी साथ जामनगर जाणीता होमिओपेथी डॉक्टर मिलन गणात्रा जोड़ायेला है। कोरोना ना संक्रमण ना समय में होमिओपेथी दवा कोरोना में कई रीते काम करे छे, खास करीने ज्यारे कोरोना नी रसी शोधाई नथी त्यारे अत्यारे होमिओपेथी दवाओ पण कोरोना सामेथी बचवा तेमज तेना उपचार में घणी उपयोगी थई रही छे। आ अंगे वार्तालाप करवा माटे आपणी साथे छे डॉक्टर मिलन गणात्रा। मिलन भाई, स्वागत छे आपनું। નમસ્કાર મિલન ભાઈ, કોરોના રોગ સામે હોમિયોપેથી કઈ રીતે લાભદાયી છે? કોરોના માટે હોમિયોપેથી બંને રીતે લાભદાયી છે, એક પ્રિવેન્ટિવ તરીકે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારીને, સેકન્ડલી ક્યુરેટિવ તરીકે જેને આપણે સારવાર પણ હોમિયોપેથી દ્વારા કરી શકીએ। રોગ પ્રતિકારક શક્તિ વધારવા એટલે કે ઇમ્યુનિટી વધારવા હોમિયોપેથિક દવાઓનો કેટલા ટાઈમનો કોર્સ હોય છે? જનરલી ઘણા હોમિયોપેથિકોએ અલગ અલગ એની ગાઈડલાઈન બહાર પાડેલી છે, પણ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી એટલે કે CCRH અને આપણું આયુષ મંત્રાલય એમણે આર્સેનિકમ આલ્બમ 30 પાવરને માન્યતા આપેલી છે કે જો બહુ તમે સંક્રમિત એરિયામાં ન રહેતા હોય તો તમારે 4 ગોળી 3 દિવસ સવારના લેવાની છે ખાલી પેટે, અને પછીથી એમને 1 મહિના પછી રિપીટ કરવાની હોય છે। પણ જો સંક્રમિત એરિયામાં એટલે કે કન્ટેનમેન્ટ ઝોનમાં તમે રહેતા હોય કે જ્યાં હાઈ રિસ્ક રહેતું હોય છે, ત્યારે તમારે આ આર્સેનિકમ આલ્બમ 30ની 4 ગોળી સવારે અને 4 ગોળી સાંજે એવી રીતે 3 દિવસ લેવાની અને 15 દિવસમાં પાછી રિપીટ કરવાની હોય છે। એટલે કે સમય અને ડોઝ બંને ડબલ, બંનેની દ્રષ્ટિએ ડબલ દવા લેવી પડે કન્ટેનમેન્ટ ઝોન અથવા તો કોરોના પ્રભાવિત વિસ્તારોમાં। જી હા, જી હા। કોરોનાથી બચવા માટે હોમિયોપેથિક ડોક્ટર તરીકે તમે શું સલાહ આપશો? કોઈ એવો ઘરગથ્થુ ઉપચાર કે એવું ખરું? કોરોનાથી બચવા માટે ઘરગથ્થુ ઉપચાર કરતા પહેલું પગલું આપણું જે જરૂરી છે એ એમની સામેનું રક્ષણ, એટલે કે એમની કોન્ટેક્ટમાં આપણે ના આવીએ। એના માટે જે જરૂરી બધી જગ્યાએ ગાઈડલાઈન આવેલી છે સોશિયલ ડિસ્ટન્સિંગની, એ બધી પાલન કરવી જોઈએ। એ ઉપરાંતમાં ઘરગથ્થુ ઉપચારમાં તમારે મેક્સિમમ પાણી પીવાનું છે, પ્લેન્ટી ઓફ જ્યુસ અને ફ્રૂટ, ખાસ કરીને જ્યુસી ફ્રૂટ્સ એ લેવા જોઈએ, જિંજર અને ફુદીના એનો બેનો ઉપયોગ વધારવો જોઈએ। તમે હર્બલ ટી અથવા સામાન્ય જે ટી પીતા હોય તો એ ચામાં પણ તમે ફુદીના અને જિંજર એટલે કે આદુ તમે ઉમેરી અને લઈ શકો છો। એ સિવાય જે ગવર્મેન્ટે કીધેલું છે કે ગોલ્ડ મિલ્ક એટલે કે હળદરવાળું દૂધ, તો સવાર સાંજ 2 ટાઈમ એ પણ કન્ઝ્યુમ કરવું જોઈએ, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ નેચરલી એની રીતે વધે। એક વખત ડિટેક્ટ થઈ ગયું કે કોરોના છે એટલે કે કોરોના પોઝિટિવ પેશન્ટને આપણે કેવી રીતે હોમિયોપેથિક દવા આપી શકીએ, એમને એમનો શું ડોઝ હોય છે કે કેવી રીતે દવા આપવામાં આવે છે? એ વ્યક્તિ દીઠ અલગ અલગ હોય છે, જેમ હોમિયોપેથી પદ્ધતિ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન એટલે કે વ્યક્તિગત રીતે અલગ અલગ દરેકની દવા હોય છે, તો એમાં પણ કોરોનાના દરેકે દરેક દર્દીની હિસ્ટ્રી લેવાની હોય છે। એ હિસ્ટ્રીના અનુસંધાને એમને શું શું સિમ્ટોમ્સ અવેલેબલ છે અને એમાંથી કેરેક્ટરિસ્ટિક સિમ્ટોમ્સ કે અવેલેબલ છે જે વ્યક્તિને અલગ પાડે છે, એ પ્રમાણે એમની દવા અલગ અલગ ડિફાઇન કરવાની હોય છે। જેમ કે કોઈ દર્દી એવા છે કે એસિમ્પ્ટોમેટિક છે, ખાલી કોરોના પોઝિટિવ આવ્યું છે, એમને કશા લક્ષણો નથી, તો એવા દર્દીઓને સિમ્પલ આર્સેનિકમ આલ્બમ 30 કન્ટિન્યુ કરાવી અથવા 200 પાવર એની પોટેન્સી વધારી અને કન્ટિન્યુ કરાવી શકાય છે દિવસમાં 4 વખત। એ પછીથી આવે છે માઇલ્ડ સિમ્ટોમ્સ, તો માઇલ્ડ સિમ્ટોમ્સમાં ઘણા લોકોને ખાલી તાવ હોય છે, ઘણા લોકોને ખાલી થ્રોટ પેઇન હોય છે, ઘણા લોકોને ખાંસી સાથે એકદમ સરદી અને રની નોઝ હોય છે, તો જે જે સિમ્પટોમ્સ છે પ્લસ એનો
વધવાનો ઘટવાનો સમય સમયગાળો અલગ અલગ હોય છે. કોઈ લોકોને સવારે કમ્પ્લેન વધારે હોય છે, કોઈ લોકોને રાત્રે કમ્પ્લેન વધારે થતી હોય છે. તો એ વ્યક્તિત્વને આપણે આઈડેન્ટિફાઈ કરી એટલે કે એમની કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપીએ તો એમને વધારે અસર કરે છે. ખાસ કરીને કોરોનાની સારવારમાં ઇન્ટિગ્રેશન એપ્રોચ એટલે કે હોમિયોપેથી, આયુર્વેદ અને એલોપેથી ત્રણેયના સંગમથી સારવાર કરવાનો ઘણી જગ્યાએ પ્રયોગ થઈ રહ્યો છે અને એના ખરા સારા પરિણામ પણ આવી રહ્યા છે. તો આ અંગે આપ શું કહેશો? ઇન્ટિગ્રેશન એપ્રોચ માત્ર કોરોના માટે નહીં, કાયમી માટે દરેકે દરેક સારવારમાં જરૂરી બનવાનો છે. અત્યારે દરેક પથીનો દરેક જગ્યાએ રોલ રહેલો છે. એવું કેવું અતિશયોક્તિ કહેવાશે કે માત્ર ને માત્ર હોમિયોપેથી દ્વારા આપણે કોરોના મટાડી શકીએ, માત્ર ને માત્ર આયુર્વેદિક દ્વારા મટાડી શકીએ, કે માત્ર ને માત્ર મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથી દ્વારા આપણે મટાડી શકીએ. ઇન્ટિગ્રેશન એપ્રોચ એટલે કે આયુર્વેદિકનો પણ સાથે ઉપયોગ, હોમિયોપેથીનો પણ ઉપયોગ, અને જરૂર પડીએ સિવિયર કેસીસ કે મોડરેટ ટુ સિવિયર કેસીસમાં આપણે હોસ્પિટલાઇઝ કરી અને એલોપેથિક મેનેજમેન્ટ એમનું એ પણ જરૂરી રહેશે. ત્રણેય વસ્તુનો જો પ્રોપર સમન્વય કરવામાં આવે તો આપણે કોરોનાને ઝડપથી હરાવી શકશું અને એમાંથી આપણે હેમખેમ બહાર નીકળી શકશું. એક ડોક્ટર તરીકે અને ખાસ કરીને હોમિયોપેથીના ડોક્ટર તરીકે તમે હાલ લોકોને શું સંદેશ આપશો? અત્યારે જામનગરમાં ખૂબ જ ભયજનક રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જી, જામનગરમાં છેલ્લા 15 દિવસની અંદર ખૂબ એટલે ખૂબ પ્રચાર અને પ્રસાર થઈ ગયો છે કોરોનાનો. અત્યારે પબ્લિકને એ જ કહેવાનું છે કે સરકારે 3 લોકડાઉન પછીથી અનલોક 1 કીધું અને હવે અનલોક 2. અનલોક 1 અને અનલોક 2 ને પણ આપણે લોકડાઉન તરીકે જોવાનું છે. શક્ય હોય ત્યાં સુધી આપણે બહાર જવાનું ટાળીએ જેથી કરીને કોઈના સંપર્કમાં આવવાનું બહુ ઓછું થાય. જવું જ પડે જો તો ઘરની બહાર નીકળતા પહેલાં જ આપણા હાથ સેનિટાઈઝ કરી લઈએ, માસ્ક જરૂરથી પહેરીએ અને ક્રાઉડેડ એરિયામાં જવાનું ટાળીએ અથવા ત્યાં પણ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે 6 ફૂટનું અંતર બનાવીને રાખીએ. ઘણા લોકો અત્યારે ધાર્મિક મુલાકાતો કરે છે, રિલિજિયસ પ્લેસીસની, એ ટાળવી જોઈએ. આપણા ખુદા, આપણા ભગવાન ઘરે રહેલા છે, આપણે ઘરેથી પણ બંદગી કરી શકીએ છીએ. તો જે પોઝને આપણે ટાળી શકીએ છીએ ટાળવું જોઈએ. ફોર્થ થિંગ, બને ત્યાં સુધી આપણી આજુબાજુના એરિયામાંથી કે નજીકમાંથી જ કોઈ વસ્તુ લેવાનો આગ્રહ રાખીએ જેથી કરીને આપણે દૂર કોઈ એરિયામાં જવું ન પડે. અને કદાચ એ જવું પડે તો આવી દરેક વસ્તુને પ્રોપર સેનિટાઈઝ કરી અને આપણે યુઝ કરીએ. ફિફ્થ, શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન એટલે કે બાય કોલ કે બાય વોટ્સઅપ આપણે વસ્તુઓ મંગાવી શકીએ છીએ ઘરે જેથી કરીને હોમ ડિલિવરી દ્વારા આપણને વસ્તુઓ મળી રહે તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ઘરે આવી અને તરતો તરત એક વખત નાવાની ટેવ રાખવી જોઈએ. કંઈ પણ વસ્તુઓ અડતા પહેલાં વારંવાર હાથ ધોવો જોઈએ અને સેનિટાઈઝર એનો ઉપયોગ જ્યારે આપણે બહાર હોઈએ ત્યારે જ કરવો જોઈએ. આખો દિવસ ઘરમાં સેનિટાઈઝરનો ઉપયોગ ના કરવો જોઈએ. અને સૌથી અગત્યની વાત, જેમ જેમ કોરોનાના કેસીસ વધતા જશે તેમ તેમ સરકાર પર, હેલ્થ વ્યવસ્થા પર ભારણ આવતું જશે. તો એ સમયે આપણે જરૂરી એ છે કે ટેસ્ટિંગ માટે થઈને બહુ એન્ક્સિયસ ના થઈએ, હેઝિટેટ ના થઈએ કે મારે ટેસ્ટ કરાવી લેવો છે. જ્યાં સુધી તમને અતિશય તકલીફ ન થતી હોય ત્યાં સુધી ટેસ્ટિંગ એવોઈડ કરવું જોઈએ. પણ જેવા બી તમને તાવ, શરદી, ઉધરસ કે કોઈ પણ જાતના માઇલ્ડ સિમ્પટમ્સ શરૂ થાય તો તમારી જાતને ઘરમાં 14 દિવસ માટે હોમ આઇસોલેટ કરી દેવા જોઈએ કે જેમાં તમારે ઘરના વ્યક્તિઓને પણ મળવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી જે એસિમ્પ્ટોમેટિક કેસીસ છે અથવા જે પોઝિટિવ વ્યક્તિના કોન્ટેક્ટમાં આવેલા કેસીસ છે, જેઓને માઇલ્ડ સિમ્પટમ્સ છે કે વધારે કોઈ ખાસ કમ્પ્લેન નથી થતી, તો એવા લોકો ઘરે રહી
માત્ર આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાઓ દ્વારા પણ સાજા થઈ શકે છે. જરૂર લાગે ત્યારે પેરાસિટામોલનો યુઝ કરી શકે છે ડૉક્ટરને કન્સલ્ટ કરીને ફોન પર. અને જે લોકોને સિવિયર કમ્પ્લેન ચાલુ થાય એ લોકોએ હોસ્પિટલ તાત્કાલિક સારવાર લેવા માટે પહોંચી જવું જોઈએ. જો આ રીતે કરવામાં આવશે તો આપણે બહુ સરળતાથી આની ઉપર કાબુ મેળવી શકશું. મિલનભાઈ, એક ડાયલોગ છે શોલેનો છે, પણ જીવનમાં બહુ ઘણી જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય કે જો ડર ગયા વો મર ગયા. ખાસ કરીને આપણી માનસિક સ્થિતિની આપણા શરીર ઉપર ખૂબ જ અસર થતી હોય છે અને ભયમાં માણસની ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી થઈ જતી હોય છે, એવું વૈજ્ઞાનિક પણ સાબિત થયેલું છે. તો અત્યારે જે કોરોનાનું સંક્રમણ વાયુવેગે વધી રહ્યું છે ત્યારે તમે શું કહેશો એ માટે લોકોને કે આ ભયથી પણ તમારી જે ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એ ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે, તો એ માટે શું કહેશો તમે? જી, આ ખાસ અગત્યનો પોઈન્ટ છે કે લોકોમાં જે ભયનો માહોલ બન્યો છે એ ભયને દૂર કરવાની જરૂર છે. કોરોના કોઈ એવો રોગ નથી કે જેમાં મોર્ટાલિટી વધારે હોય. હકીકતે આપણે આંકડા જોવા જઈએ તો લેસ ધેન 1% જેટલી આપણી મોર્ટાલિટી ગણી શકાય. પણ કોન્ટેજિયસ એટલે કે ચેપી વધારે છે, એટલે આપણે પ્રિવેન્શન જરૂરી છે. પ્રિવેન્શન જરૂરી છે પણ ડર જરૂરી નથી. આપણે એન્ઝાયટી અને ફિયર આ બે આપણા જે માનસિક પાસાઓ એવા કહેવાય કે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે, તો એને ઘટાડવા માટે થઈ પ્રથમ યોગા, મેડિટેશન, આપણું રિલિજિયસ ચેન્ટિંગ એટલે કે ભગવાનનું કે કોઈ પણનું નામ આપણે ચેન્ટ કરવું, અને ચોથું એક્સરસાઇઝ. આ ચાર વસ્તુ દ્વારા આપણે આપણા ભય અને પેનિકનેસ ઉપર આપણે કાબુ મેળવી શકીએ છીએ. પણ હમણાંથી ઘણા પેશન્ટ્સ એવા આવે છે કે ફોબિયા અતિશય આવી જાય કે મને કંઈ થઈ જશે કોરોનાથી. તો એવા કેસીસમાં કે જેમાં તમારો ભય અતિશય વધારે હોય તો તમે એમાં હોમિયોપેથિકની હેલ્પ લઈ શકો છો. હોમિયોપેથિક દવા દ્વારા તમારી આ એન્ઝાયટી અને જે ડર છે એને આપણે કાબૂમાં આરામથી મેળવી શકીએ છીએ. એક બીજી અગત્યની વાત કે ઘણા બધા પેશન્ટ આપણે જેને કોમોર્બિડ સ્થિતિ કહીએ છીએ, તો કોરોના પહેલા પણ જે આપણે કીધું ઇમ્યુનિટી વધારવા માટે હોમિયોપેથીની દવા લઈએ, તો એમાં પણ કોઈ સાઈડ ઇફેક્ટ ખરી કે અન્ય દવા લેતા હોય ઘણા પેશન્ટ, ખાસ કરીને વૃદ્ધો, તે એમાં કોઈ સાવચેતી રાખવાની જરૂર ખરી? અને એક તમે ખાસ જે નામ કીધું એ ફરીથી અમારા દર્શકો માટે કે કઈ દવા ઇમ્યુનિટી માટે સાઈડ ઇફેક્ટ ન હોય તો લઈ શકાય હોમિયોપેથીની? હોમિયોપેથી કોઈ પણ દવાની સાઈડ ઇફેક્ટ થતી નથી. તમે નાના એક દિવસના બચ્ચાથી માંડી અને અબાલ વૃદ્ધ બધાને દઈ શકાય છે. 100 વર્ષના દાદા સુધીને ગમે તેવી સાથે કોમોર્બિડિટી હોય દવા આરામથી સુરક્ષિત રીતે આપી શકાય છે, એટલે એક એની કોઈ આડઅસર નથી. આર્સેનિકમ આલ્બમ 30 એને અત્યારે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી CCRH અને આયુષ મંત્રાલયે પ્રમાણિત કરેલી છે, એ તમે લઈ શકો છો. અત્યાર સુધીના જે કાંઈ સર્વે થયા છે એ મુજબ એનો ખૂબ ખૂબ સારો રિસ્પોન્સ મળેલો છે કે તમે એના દ્વારા બચી શકો છો. હા, પણ આ વેક્સિન નથી કે તમે લો તો તકલીફ થાય જ નહીં, એ તમારી ઇમ્યુનિટી રેઝ કરવામાં ભાગ ભજવે છે. જામનગરના અમારા જે હોમિયોપેથિક એસોસિએશન છે એ લોકોના બધા જે મેમ્બરોએ એવું ડિસાઈડ કરેલું છે કે આપણી પાસેથી કોઈ આ દવા લેવા આવે તો તેમને તદ્દન નિઃશુલ્ક આપવી, આમાંથી કોઈ પણ જાતનું આર્થિક ઉપાર્જન એટલે કે કોઈ જાતનું પેમેન્ટ ના લેવું જોઈએ. વાહ, ખૂબ સરસ નિર્ણય છે આપણા જામનગરના હોમિયોપેથી એસોસિએશનનો. મિલનભાઈ, તમે અમારી સાથે જોડાણા એના માટે ખૂબ ખૂબ આભાર, અને આશા રાખી કે દર્શકોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે કોરોના સંક્રમણથી બચવા માટે. ધન્યવાદ.